नमस्कार विद्यार्थी मित्रों, श्रीवन विद्यालय आंबाबारीथी हूँ परमार मिंशा आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज अपने धोरण 12 संस्कृत नो 12मो पाठ कंकणशतु लोभेन ए पाठनी बात करीशू। तो प्रस्तावना जोईए। पहला, संस्कृत भाषा में रचायेली प्राणी कथाओ आखा विश्व में प्रसरी है। तेमा विष्णु शर्मा रचित पंचतंत्र और नारायण भट्ट रचित हितोपदेश नामना बे ग्रंथों में प्राणी कथाओ सविशेष छे। हितोपदेश प्रस्तुत पाठनो स्त्रोत छे, एटले के हितोपदेशना रचयिता नारायण भट्ट छे। तो नारायण भट्ट लिखित नीतिशास्त्रना आ अमर ग्रंथना प्रारंभमां आवती आ प्रथम कथा के जे लुब्धपथिक शीर्षकथी जाणीती बनी छे, तेने अहीं संपादित करीने मूकवामां आवी छे। तो आपणे एने पहेला वार्ता स्वरूपे समजीए। दंडकरण्य नामना वनमां एक वृद्ध वाघ रहेतो हतो। तेनी शारीरिक स्थिति कमजोर हती, एटले के ते शिकार करी शके तेवी न हती। पोताना भोजन माटे ते आम तेम फटक्या करतो हतो, पण हवे एनामां एटली शक्ति नहोती के ए झड़पथी पोताना शिकारने पकड़ी शके। तो एक दिवस आम तेम भटकता तेने एक सोनानुं कंगन मळे छे। ते कंगन लईने ते वाघ सरोवर किनारे बेसे छे। जंगलमांथी पसार थता लोको ने ते कंगन बतावीने पोतानी नजीक बोलावानो प्रयत्न करे छे अने कहे छे, सोनानुं कंगन बतावे अने पछी कहे छे के हूँ आ सोनाना कंगननું दान करवा माँगु छू, लई जाओ कोई लई जाओ, हूँ दान करीने पुण्य कमावा माँगु छू, अरे कोई लई जाओ। પણ કોઈ લોકો તેની વાત સાંભળીને ઊભા રહેતા નથી, કેમ કે બધાને પોતાનો જીવ વહાલો હોય છે, એટલે કોઈ એની વાત સાંભળતું નથી ને એનાથી દૂર ભાગી જાય છે। આમને આમ થોડોક સમય વીતે છે। તો થોડાક સમય પછી એક માણસ આવે છે। તે મુસાફરને જોઈને વાઘ ફરી પાછો બોલવા લાગ્યો, અરે ઓ મુસાફર, આ સોનાનું કંગન લઈ જા, હું દાન આપવા માંગુ છું, લઈ જા ભાઈ લઈ જા। આ સાંભળતા જ પેલો જે મુસાફર હતો એ લોભી હતો। લોભી મુસાફર વિચાર કરવા લાગ્યો, અરે આ વાઘ સોનાનું દાન કરવા માંગે છે, આ તો આમ તમે જુઓ કે જે લોભી માણસ હોય એ તો ફોગટનું મળે એ જ વિચારતો હોય કે મફતનું એને ક્યાં મળે એમ। એટલે લોભી મુસાફરને એક ક્ષણવાર તો એમ જ થઈ ગયું કે ચાલો હું લઈ આવું એની પાસે। પછી પાસે તરત એને બીજો વિચાર આવ્યો કે જો હું કંગન લેવા જાઉં ને એ મને મારી નાખશે તો એમ, તો જીવથી પણ જવું પડશે। એટલે મુસાફર વાઘને કહેવા લાગ્યો, અરે વાઘ, તું તો હિંસક પ્રાણી છે, તારા પર વિશ્વાસ કેવી રીતે કરું હું એમ, જો હું તારી નજીક લેવા આવું ને તું મને મારી નાખે તો? તો તરત જ વાઘ કહેવા લાગ્યો, અરે ઓ મુસાફર, તું મારી હાલત તો જો, એમ કે મારા નખ અને દાંત ગળી ગયા છે ને હવે તો હું શાકાહારી બની ગયો છું। અગાઉ મેં ખૂબ પાપો કર્યા હતા, એ પાપો કર્યા ને એના પરિણામે હું મારા પરિવાર વિનાનો બની ગયો છું, મારી પત્ની મારા બાળકો બધા જ મૃત્યુ પામ્યા છે, હું એકલો બની ગયો છું। એટલે મારા આ પાપોનો નાશ કરવા માટે મેં એક મહાત્મા પાસે ગયો હતો, એ મહાત્માએ મને આ ઉપાય આપ્યો છે કે તું જો સોનાનું દાન કરે યોગ્ય વ્યક્તિને તો તારો મોક્ષ થઈ શકે, એટલે કે તને આ પાપોમાંથી મુક્તિ મળી શકે। તો આ મહાત્માના કહેવા મુજબ હું આ સોનાનું કંગન લઈને યોગ્ય વ્યક્તિની શોધ માટે અહીંયા બેઠો છું કે જેથી કરીને કોઈ આવે તો હું એને કંગન આપી શકું અને પાપમાંથી મુક્તિ મેળવી શકું। તો વાઘની વાત સાંભળીને લોભી મુસાફર લાલચમાં આવી ગયો ને તે આગળ વધ્યો। વાઘની પહોંચથી દૂર હતો એટલે વાઘે વાઘથી થોડોક દૂર ઊભો રહીને એને કંગન માંગ્યું કે તમે દાન આપવા માંગો છો તો લાવો આ બાજુ ફેંકી દો કંગન। એટલે જેવો જ કંગન એમ કે ફેંકવાની વાત કરી એટલે વાઘને થયું કે આ તો મારી પકડમાંથી નહીં આવે એમ। એટલે વાઘે પાછી યુક્તિ કરી, વાઘે શું કહ્યું કે મુસાફર, મને મહાત્માએ એવું કહ્યું છે કે જેને તું દાન આપે એને તું સ્નાન કરીને બોલાવજે, સ્નાન કર્યા બાદ જ એ વ્યક્તિને તું સોનાનું કંગન દાનમાં આપજે। એટલે એવી વાત સાંભળીને પેલાને એમ થયું, મુસાફરને થયું કે ચાલને ભાઈ, એમ કે સ્નાન કરીને લેવાથી જો આ કંગન મળી જતું હોય તો એમાં શું ફરક પડવાનો છે। એટલે એમ લોભમાં આવીને પેલો મુસાફર છે એ સરોવરમાં નાહવા માટે ઉતર્યો। એટલે જેવો સરોવરમાં નાહવા ઉતર્યો એટલે જે જગ્યાએ વાઘ બેઠો હતો એનાથી નજીકની જગ્યામાં જ કાદવ હતો કે કાદવમાં ખૂપી જાય માણસે, એટલે જેવો આ મુસાફર ઉતર્યો અંદર એટલે એવો જે
કાદવમાં ખૂપી ગયો. એટલે કાદવમાં ખૂપી ગયો એટલે બૂમ પાડવા લાગ્યો, અરે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, મને કોઈ બહાર કાઢો. એટલે વાઘેની નજીક આવીને એને બે હાથ પકડીને, એના બે હાથ એના ઝપટમાં લઈ લીધા, તરાપ મારીને પકડી લીધો. એ કે હા હા હું તને બચાવું છું ને એમ કરીને એને ખેંચી લીધો, ને ખેંચીને પછી એના પર તરાપ મારીને બેસી ગયો અને એને મારી નાખ્યો, પકડીને મારીને ખાઈ ગયો. એટલે જેવી રીતે આ લોભી મુસાફરની સોનાના કંગનના લોભે મોતને ભેટ્યો, એ આ વાતની મુખ્ય વિષય છે. કહેવાય છે ને કે લોભ એ મોટું પાપ છે, અને લાલચ એ હિન્દીમાં પણ કહેવત છે કે લાલચ એ બુરી બલા છે. તો આ લાલચમાં આવીને જે આ લોભી મુસાફરની હાલત થઈ, એવી અન્ય માણસોની પણ હાલત થતી હોય કે જે માત્ર પોતાનો લોભના કારણે, લાલચના કારણે પોતાનો જીવ જોખમમાં પણ મૂકી દેતા હોય છે. તો એવો જ સરસ મજાનો પાઠ છે આપણો કંકણ સેતુ લોભેન. એક કંકણના લોભ વડે લોભી મુસાફરની કેવી હાલત થાય છે. અગાઉ આપણે એની પૂર્વ ભૂમિકા જોઈ હતી, હવે ત્યારબાદ હવે આપણે પાઠની શરૂઆત કરીએ. તો પાઠની શરૂઆતમાં તમે જુઓ કે પેલો વિચાર કરે છે લોભી મુસાફર કે જો હંમેશા જોખમ ખેડીશું તો જ આપણે કંઈક પ્રાપ્ત કરી શકશું. એટલા માટે એ વાઘની નજીક જવા ઈચ્છે છે. ત્યાંથી જોઈએ આપણે પેજ નંબર 50 પર. પ્રકાશમ બ્રુતે કુત્ર તવ કંકણમ, તારું કંકણ ક્યાં છે? એટલે વ્યાધ્ર હસ્તમ પ્રસાર્ય દર્શયતિ. વાઘ હાથ ફેલાવીને બતાવે છે કે આ મારા હાથમાં કંગન છે. પાંથો અવદત કથમ મારાત્મત્વ કહે તયી વિશ્વાસ, તારા પર હું કેવી રીતે વિશ્વાસ કરું, તું હિંસક સ્વભાવવાળો છે તો હું કેવી રીતે વિશ્વાસ કરું તારા પર? તો વ્યાધ્ર કહે છે, ઉવાચ એટલે કે વાઘ કહે છે, શૃણુ રે પાંથ, અરે મુસાફર સાંભળ.